ગણદેવી તાલુકાના માસા ગામ ખાતે રાજ્ય સરકારની સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત તળાવને ઊંડું કરવાની ચાલી રહેલી કામગીરીનું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીએ નિરીક્ષણ કર્યું હતું નવસારી જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ તળાવો ચેકડેમોને ઊંડા કરવા તથા નાળા

થઈ રહ્યા છે ત્યારે ખૂબ મોટી નાણાકીય જોગવાઈઓ લગભગ સાડા તેર કરોડ રૂપિયાની જોગવાઈઓ આ નિમિત્તે કરવામાં આવી છે ચૌદ તળાવો લોકભાગીદારીથી થઈ રહ્યા છે મનરેગામાં પણ બસો વીસ જેટલા કામો એકસો ને બાસઠ તળાવો ઊંડા ઉતારવાનો મને એવું લાગે છે કે કદાચ નવસારીના ઇતિહાસમાં પહેલી વખત અવડું મોટું કાર્ય એ થઈ રહ્યું છે સમગ્ર ગ્રામજનો એ પણ જે પ્રકારે ઉત્સાહથી જોડાણા છે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન આ પ્રકારનું કામ એટલે એને સમજી શકાય કે કેટલી એમાં એ કામ માટેનો ભાવ એ સમાજનો જોડાયેલો હશે હું જે લોકો ટીકા કરે છે એમને પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે આપ તો રચનાત્મક કામ નથી કરી શક્યા પણ જે રચનાત્મક કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈને નીકળી છે એમાં કમસે કમ કબાબમાં હડ્ડી બનવાનું કામ કે આપ ન કરો તો વધારે સારું કારણ કે સમાજને ઉપયોગી એવા રચનાત્મક કામોમાં હંમેશા વિરોધ પક્ષે પણ સકારાત્મક રહેવું જોઈએ